गुड मॉर्निंग बाड़को, जय मामादेव। बाड़को आजे कयो वार छे? आजे छे गुरुवार। तो आपणे चित्रकला बुक में रंग पूरवा छे, पूरवा छे ने? तो चलो चित्रकला बुक काढ़ो। एमां आजे आपणे करवाना छे पेज नंबर 34। चलो पेज नंबर 34 खोलो। હવે એમાં તમને શેનું ચિત્ર દેખાય છે જુઓ તો? સુરજદાદાનું ચિત્ર છે ને, સન। હવે જુઓ, સૌથી પહેલાં ઉપર તારીખ, તારીખમાં આજે કઈ તારીખ છે? 25 તારીખ। તો ચાલો તમારા મમ્મીને કહેવાનું તમને તારીખ લખી આપે। ચાલો તારીખ લખાઈ ગયા પછી હવે આપણે સૂચના વાંચીએ। શું કહે છે આપણને? દર્શાવ્યા પ્રમાણે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરો। હવે બાળકો, આપણે ટપકાવાળી લાઈન હોય તેને આપણે જોડીએ છીએ તો તેમાં રંગ પૂરવાનો નથી હોતો। તો આજે આપણે આ ટપકાવાળી લાઈનને જોડી ચિત્ર પૂર્ણ કરી અને પછી પાછું ચિત્રમાં રંગ પણ પૂરવાનો છે। તો ચાલો, તમારે ચિત્રમાં રંગ પૂરવો છે ને, તો સૌપ્રથમ આપણે પહેલાં ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરવું પડશે અને પછી આપણે તેમાં રંગ પૂરીશું। તો ચાલો, સૌપ્રથમ તમારે ટપકા જોડી આ સૂરજદાદાનું ચિત્ર છે તે તમારે પૂર્ણ કરવાનું છે। તો ચાલો આપણે ટપકા જોડી અને લાઈન ઉપર જ આપણે પેન્સિલ ચલાવીશું। જુઓ, ધીમે ધીમે લાઈનની બહાર નીકળવું ન જોઈએ તેનું આપણે ધ્યાન રાખવાનું છે। આ કેવો આકાર છે બાળકો? ગોળ સર્કલ આકાર છે ને? પછી ચાંદા મામાનો આકાર કેવો હોય તમને ખબર છે? તેનો આકાર પણ આવો જ ગોળ હોય છે, હોય ને? તમને મેડમે ગોળની ઓળખ કરાવી ત્યારે તમને કહ્યું હતું કઈ વસ્તુ ગોળ હોય, કહ્યું હતું ને? રોટલી હોય, ચાંદા મામા હોય, સૂરજદાદા હોય, આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વીનો આકાર પણ ગોળ જ છે। જુઓ, આવી રીતે તમારે પહેલાં લાઈનને ઘૂંટવાની છે। અરે વાહ, મારે સર્કલ તો થઈ ગયું। હવે આ સૂરજદાદાની જે કિરણો છે એ લાઈનને પણ આપણે ઘૂંટવાની છે। ચાલો, એક એક લાઈન સરસ મજાની ટપકાને જોડી અને સીધી જ બનાવવાની છે। જુઓ, આવી રીતે લાઈન તમારે સીધી જ બનાવવાની છે, આડા અવળી જવા દેવાની નથી। આવી જ રીતે તમારે ઘૂંટતું જવાનું છે। ઘૂંટો છો ને મારી સાથે બાળકો? સૂરજદાદા ક્યારે આવે તમને ખબર છે? રાતે આવે કે દિવસના આવે? સૂરજદાદા તો સવારમાં દિવસના આવે, આવે ને? તમને ખબર છે બાળકો સૂરજદાદા કઈ દિશામાં ઉગે છે? સૂરજદાદા પૂર્વ દિશામાં ઉગી અને પશ્ચિમ દિશામાં આથમે છે। સૂરજદાદા વયા જાય પછી રાતે કોણ આવે છે તમને ખ્યાલ છે? રાતે તો ચંદા મામા આવે, આવે ને? એ કેવા કલરના હોય ખબર છે તમને? સફેદ, વ્હાઈટ કલરના હોય છે ને? સૂરજદાદા કેવા કલરના હોય? આપણે અહીંયા કેવો રંગ પૂરવાનો છે? યેલ્લો, યેલ્લો રંગ પૂરવાનો છે ને? તો સૂરજદાદાનો રંગ કેવો હોય? યેલ્લો હોય છે ને? ચાલો, અહીંયા આપણે સૂરજદાદાની લાઈન કમ્પ્લીટ કરી લીધી, કરી લીધી ને? હવે જુઓ, અહીંયા બે આંખો આપેલી છે, એક નાક આપેલું છે અને આ શું છે? સ્માઇલ, સ્માઇલ આપેલી છે ને? ચાલો હવે આપણે તેને ઘૂંટી લઈએ।
चलो आँखों घूटी लीधी, हवे नाक ने घूटी लईए, हवे आ स्माइली फेस छे। सूरज दादा तमारी सामू हसे छे, हसे छे ने, तमारे तेवी ज रीते हसता हसता लाइन ने घूटी लेवानी छे। चलो लाइन तो आपणे घूटी लीधी, हवे शुं करवानुं छे? हवे तो अंदर रंग पूरवानो छे, पण केवो रंग पूरीशुं? केवो कह्यो तो मैं तमने? अहीं एल येल्लो कलर आपेलो छे ने, तेवो ज येल्लो कलर अहीं पूरवानो छे। પણ બાળકો ધ્યાન રાખવાનું છે, જુઓ અહીંયા સૂરજ દાદાની બે આંખો અને નાકમાં આપણને રંગ પૂરેલો આપ્યો નથી, તો આપણે પણ અહીંયા બે આંખો અને નાક તેમાં આપણે રંગ જોવા દેવાનો નથી, તો સરસ રીતે આપણે રંગ પૂરીશું। ચાલો પહેલા આપણે શું કરીએ છીએ, આઉટલાઈન। અરે વાહ, તમને યાદ છે ઓ બાળકો, સરસ મજાની પહેલા આપણે આઉટલાઈન કરી લેવાની છે અને પછી આપણે અંદર રંગ પૂરવાનો છે। જુઓ આવી રીતે પહેલા આઉટલાઈન કરતું જવાનું છે, આઉટલાઈન કરી પછી અંદર આપણે રંગ પૂરીશું। ચાલો આઉટલાઈન તો થઈ ગઈ, હવે અહીંયા ઉપરથી થોડો થોડો રંગ આપણે પૂરતા જશું। બાળકો યેલો કલર છે એટલે તમારે થોડો વજન આપી અને સરસ મજાનો ઘાટો કલર પૂરવાનો છે। જુઓ થોડો થોડો રંગ પૂરતો જવાનો છે, કોઈએ લીટા કરી રંગ પૂરવાનો નથી। અહીંયા હું જેવી રીતે પૂરું છું તેમ જ તમારે પૂરવાનો છે, ધીમે ધીમે પૂરવાનો છે, કોઈએ ઉતાવળ કરવાની નથી અને રંગ બહાર ન જાય તેના માટે આપણે આઉટલાઈન કરી લીધી ને, તો આઉટલાઈનની બહાર રંગ જવા દેવાનો નથી, તે તમારે ધ્યાન રાખવાનું છે। જુઓ ધીમે ધીમે રંગ પૂરતું જવાનું છે અને કેવો રંગ પૂરવાનો છે? ઘાટો, ઘાટો પૂરીએ તો જ આપણા ચિત્રનું સરસ ઉઠાવ આવે, આવે ને? કેવું સરસ લાગે ઘાટો રંગ પૂરેલો હોય તો? જુઓ પૂરો છો ને આવી રીતે, ધીમે ધીમે અહીંયા જોવાનું છે આંખની આજુબાજુ રંગ પૂરવાનો છે, પણ આંખની અંદર જવો દેવાનો નથી। જુઓ પહેલાં આવી રીતે આઉટલાઈન કરી લ્યો આંખની આજુબાજુ, એટલે આંખની અંદર રંગ જાય નહીં। જુઓ થઈ ગયું, હવે આપણે અહીંયા પૂરીએ। ધીમે ધીમે આખા ચિત્રમાં આપણે રંગ પૂરી દઈએ। હવે અહીંયા આંખ છે તો આપણે શું કરીશું, આઉટલાઈન કરી લઈએ। જોવાવી રીતે હવે આપણે પાછો સીધો જ રંગ પૂરવાનો છે। હવે શું આવ્યું બાળકો, નાકની આજુબાજુ પણ આપણે તેવી રીતે પહેલાં આઉટલાઈન કરી લઈએ, એટલે તમે રંગ પછી પૂરો એટલે તમારે નાકની અંદર રંગ જાય નહીં। નાક આંખ એની આજુબાજુ ધીમે ધીમે રંગ પૂરીએ એટલે તમારે નાક કે આંખની અંદર રંગ જાય નહીં। જુઓ હવે સ્માઈલી, સ્માઈલી ફેસ છે ને સૂરજ દાદાનું, કેવું સરસ હસે છે સૂરજ દાદા, હસે છે ને? અરે વાહ, જુઓ મારે તો સૂરજ દાદામાં ચિત્રમાં રંગ પૂરાઈ ગયો, કેવું સરસ ચિત્ર લાગે છે, યેલ્લો યેલ્લો સન, સરસ લાગે છે ને? બાળકો
પણ આપણે આજે એક પેજ કરવાનું નથી, આજે તો આપણે બે પેજ કરવાના છે, બંને સી ડબલ્યુના. તો જુઓ, આ હતું આપણું પેજ નંબર 34, સુરજ દાદામાં રંગ પૂર્યો. પૂર્યો ને? હવે જુઓ, સામે હવે અસાઇનમેન્ટ આવ્યું આવ્યું ને, તેમાં પણ તમારે તારીખ આજની લખી લેવાની છે. તમારા મમ્મીને કહેવાનું છે બંને પેજમાં આજની તારીખ લખી આપે. ચાલો હવે તેમાં આપણે સૂચના વાંચીએ. શું કહે છે? ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. હવે બાળકો, સુરજ દાદાના ચિત્રમાં આપણે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કર્યું અને તેમાં રંગ પણ પૂર્યો. પૂર્યો ને? પણ અહીંયા આપણને શું કહ્યું છે? ચિત્ર હોય તેમાં ટપકા આપેલા છે, તે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરવાનું છે, પણ અંદર રંગ પૂરવાનો નથી. હવે જુઓ જી, તમને આ પેજમાં બે ચિત્ર આપેલા છે. કયા કયા છે તમને ખબર છે? આ કયું ચિત્ર છે કહો જી મને. ચાલો વિચારીને મને કહો આ કયું ચિત્ર છે. હા, આ છે રાષ્ટ્રધ્વજ, આપણો રાષ્ટ્રધ્વજ. એ ક્યારે લહેરાવવામાં આવે તમને ખબર છે બાળકો? બે દિવસ હોય ત્યારે લહેરાવવામાં આવે છે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી તો હમણાં ગઈ ને, તમને યાદ છે? તો ચાલો હવે આપણે રાષ્ટ્રધ્વજનું ચિત્ર ટપકા જોડી પૂર્ણ કરીશું. કરીશું ને? ચાલો આપણે ટપકા જોડીએ. સૌ પ્રથમ ઉપર અહીંયા જુઓ ગોળ સર્કલ આપેલા છે, તેને જોડી લઈએ. જોડી લીધું. હવે પહેલાં રાષ્ટ્રધ્વજનો અહીંયા દાંડો આપેલો છે, તેને સીધી લાઈન છે, જુઓ. ચાલો જોડી લીધી. હવે તો કે અહીંયા બીજી લાઈન આપેલી છે, તેને પણ આપણે સીધી જ પેન્સિલ ચલાવીને પૂર્ણ કરવાની છે. જુઓ, ખૂટાઈ ગયું આટલું. હવે બાળકો, તમને ખબર છે રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા હોય છે, તે ત્રણેયના રંગ કેવા હોય તમને ખબર છે બાળકો? ચાલો, ન ખબર હોય તો હું તમને કહું. ઉપરના પટ્ટાનો રંગ કેસરી કલર, વચ્ચેનો સફેદ, અને નીચેનો છેલ્લો પટ્ટો હોય તે લીલા કલરનો હોય છે. તો ચાલો સૌ પ્રથમ આપણે પહેલો પટ્ટો છે તેની લાઈન ઘૂંટીએ. લાઈન ઉપર જ ઘૂંટવાનું છે. ચાલો હવે બીજો પટ્ટો. ધીમે ધીમે લાઈનને જોડી અને ચિત્ર આપણે પૂર્ણ કરવાનું છે, પણ કેવી લાઈન? સીધી, જેવી રીતે આપણને ડોટ આપેલા છે તેની ઉપર જ આપણે ઘૂંટવાનું છે. હવે ત્રીજો પટ્ટો છે, તેમાં આપણે ઘૂંટી લઈએ. ચાલો, ઘૂંટાઈ ગયું. હવે અહીંયા ઊભી લાઈન બાકી છે. હાલો, ચાલો તે પણ ઘૂંટાઈ ગઈ ને. હવે અહીંયા વચ્ચે શું છે તમને ખબર છે? વચ્ચે આપેલું છે અશોક ચક્ર. તો ચાલો, અશોક ચક્રનું ગોળ છે તે પહેલાં આપણે ઘૂંટી લઈએ. ચાલો, સરસ મજાનું ગોળ ઘૂંટી લીધું. હવે તમને ખબર છે આ વચ્ચે શું આપેલું છે? એ વચ્ચે અશોક ચક્રની અંદર આરા હોય છે, એટલે ઊભા લીટા. કેટલા હોય છે તમને ખબર છે બાળકો? એ હોય છે 24. ચાલો તે ઘૂંટી લઈએ આપણે. બધા લીટાને ઘૂંટવાના છે. ચાલો, ઘૂંટાઈ ગયું, આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર થઈ ગયો ને? કેવો સરસ લાગે છે. અને લાઈન ઉપર જ બાળકો તમારે ઘૂંટવાનું છે. હવે અહીંયા શેનું ચિત્ર આપેલું છે? ફ્લાવર, ફૂલ આપેલું છે ને. ચાલો તેને પણ આપણે ઘૂંટીશું ને. સૌ પ્રથમ અહીંયા
વચ્ચેનું નાનું એવું સર્કલ છે તે ઘૂંટી લઈએ। હવે અહીંયા પાંદડી આપેલી છે ને, ચાલો તેને પણ આપણે ઘૂંટી લઈએ। આડી લાઈન છે પહેલાં, પછી આ આડી લાઈન છે, હવે ત્યાંથી આ સર્કલ આપેલું છે। જુઓ ઘૂંટાઈ ગયા લાઈન, તેવી જ રીતે આપણે અહીંયા બીજી પાંદડી ઘૂંટવાની છે। તમારે લાઈન ઉપર જ ચાલવાનું છે। કોઈએ આડા અવળી લાઈન કરવાની નથી। ચાલો ઘૂંટાઈ ગઈ બીજી પાંદડી, હવે ત્રીજી પાંદડી ઘૂંટી લઈએ। જુઓ ઘૂંટાઈ ગઈ, હવે ચોથી પાંદડી ઘૂંટી લઈએ। અરે વાહ, ચાર પાંદડી ઘૂંટાઈ ગઈ। હવે કેટલી પાંદડી બાકી રહી બાળકો? તો કે બે જ પાંદડી બાકી છે, ચાલો તેને ઘૂંટી લઈએ। ચાલો આ પાંદડી પણ ઘૂંટાઈ ગઈ, હવે છેલ્લી પાંદડી બાકી છે, ચાલો તેને ઘૂંટી લઈએ। કેટલી પાંદડી ઘૂંટી આપણે બાળકો તમને ખબર છે? ચાલો આપણે પાંદડી ગણી લઈએ, ચાલો બોલો મારી સાથે। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, આપણે છ પાંદડીવાળું ફૂલ તો ઘૂંટી લીધું ને। ચાલો આ હતું આપણું પેજ નંબર 35 અસાઇનમેન્ટ। શું હતું? અસાઇનમેન્ટનું પેજ હતું ને બાળકો। આજે આપણે 34 અને 35 બંને પેજ CW માં કરી લીધા, તે તમારે સરસ મજાની રીતે ઘરે પૂર્ણ કરવાના છે। ચાલો આપણે ફરી મળીશું, બાય।